आद्यशक्ति माँ अंबेनी आराधनानो पर्व नवरात्रिनी शुरुआत થવા જઈ રહી છે ત્યારે સુરત શહેરમાં તેની ઉજવણી દબદબા ભેર થાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેના માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે સુરત કોર્પોરેશન દ્વારા સાયન્સ સેન્ટર ખાતે નવરાત્રી મેળાનું આયોજન કરાયું છે જેમાં નવરાત્રીમાં પહેરી શકાય તેવા તમામ પ્રકારના ટ્રેડિશનલ અને વેસ્ટર્ન ચણિયા ચોલીના સ્ટોલ લગાવવામાં આવ્યા છે નવરાત્રીના તહેવારમાં ઇમિટેશન જ્વેલરીની પણ ખૂબ મોટા પ્રમાણમાં માંગ ઊભી થતી હોય છે જેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે નવરાત્રી મેળામાં નવરાત્રીને લગતી તમામ પ્રકારની ચીજવસ્તુઓનું પણ વેચાણ કરવામાં આવશે સાયન્સ સેન્ટર ખાતે એક સપ્તાહ સુધી આયોજન કરાયું છે તે દરમિયાન સુરતીઓ અહીંથી તેમને મનગમતી તમામ ચીજવસ્તુઓ ખરીદી શકશે સુરતીઓ કોઈ પણ તહેવારને ખૂબ જ રંગેચંગે ઉજવતા હોય છે કોરોના સંક્રમણ બાદ હવે સરકારે જ્યારે નવરાત્રીની ઉજવણીમાં છૂટછાટ આપી છે ત્યારે સુરતીઓ નવરાત્રીને મન ભરીને માણી લેવાના મૂડમાં છે મેયર હેમાલીબેને જણાવ્યું હતું કે મહિલાઓ દ્વારા ખૂબ જ સુંદર રીતે અલગ અલગ વેરાયટીઓથી ભરપૂર નવરાત્રીના સ્ટોલ લગાવ્યા છે જેમાં પારંપરિક વસ્ત્રો અને ઇમિટેશન જ્વેલરી જોવા મળી રહી છે મહિલાઓને ખરા અર્થમાં આત્મનિર્ભર અને પગભર કરવા માટેનો અમારો આ પ્રયાસ છે આ પ્રકારના આયોજનથી મહિલાઓ આર્થિક રીતે મજબૂત બને છે નમસ્કાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે જ્યારે નવરાત્રી મેળાનું આયોજન થયું છે ત્યારે આજે સુરત સાયન્સ સેન્ટર ખાતે આપ જોઈ રહ્યા છો કે ઘણી ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ પોતે જાતે બનાવેલા હેન્ડમેડ પોતાની ઓર્નામેન્ટ્સ હોય કે દાગીના હોય અથવા તો ચણિયા ચોળી હોય ડ્રેસ મટીરિયલ હોય બધાની પર જાતે હેન્ડવર્ક કરીને પણ આ બધા સ્ટોલો તમામ અહીંયા મૂક્યા છે આત્મનિર્ભર નારીના સૂત્રને ખરેખર સાચા અર્થમાં સાર્થક કરીને આ તમામ બહેનો નવરાત્રિના દિવસોમાં પોતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરશે અને પોતે આત્મનિર્ભર બની સાચા અર્થમાં સુરત શહેરમાં નારીનું ગૌરવ વધારશે સાયન્સ સેન્ટર ખાતે આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 180 જેટલા સ્ટોલો અહીંયા લાગ્યા છે અને એ નવરાત્રિના સમય દરમિયાન એક વીક સુધી આપણે આ નવરાત્રિ સ્ટોલ ચાલુ રાખીશું કે જેથી કરીને અહીંયા આવનારા લોકોને અલગ અલગ પ્રકારની અલગ અલગ વસ્તુઓ મળી રહે અને આવનારા દિવાળીના તહેવારો નિમિત્તે પણ લોકો અહીંયાથી ખરીદી કરી સાચા અર્થમાં મહિલાને પોતે એક સક્ષમ મહિલા સશક્તિકરણના પ્રયાગને આગળ લઈ જવા માટેનું એક આગવું કદમ અહીંયાથી વધશે